धोरण 7 विषय गुजराती। एनी अंदर विद्यार्थी मित्रों अपने काव्य 5 रानमा काव्य विषय जोवानु छे, जे तमारा पाठ्यपुस्तकना पाना नंबर 25 पर आपवामां आवेल छे। रान एटले के या जंगल। तो आपनुं जे काव्य छे रानमां, ए काव्यना कवि छे ध्रुव भट्ट। ध्रुव भट्ट प्रबोध रायनो जन्म भावनगर जिल्लाना निगाड़ा गाममां तारीख 8/5/1947 रोज थयो हतो। तेमणे इजनेरी कारखानामां मैनेजर तरीके कार्य कर्युं हतुं अने हाल पोते तेवो सेवानिवृत्त जीवन विताई रह्या छे। कवि ध्रुव भट्टे कर्णलोक, समुद्रांतिके, तत्वमशी, अत्रापी, अकुपार जेवी सुंदर सजगता सभर नवलकथाओ तेमणे आपेली छे। खोवायेलुं नगर ए तेमनो किशोर ग्रकथानो संग्रह छे। क्षुणवंतु अने गाय तेना गीत ए नामे बे काव्य संग्रहो पण कवि ध्रुव भट्टे आपेला छे। कवि ध्रुव भट्टनी जे कृतिओ छे एना अंग्रेजी, हिंदी, मराठी तेमज उड़िया भाषाओमां अनुवादो थयेला छे। हवे आपणुं जे काव्य जे छे के रानमां एटले के जंगलमां, अहींया आगळ काव्यनी अंदर कविए કે ચોમાસું આવશે તો આપણી આસપાસ જે કુદરતી જે વાતાવરણ છે એમાં કેવા કેવા ને કયા કયા ફેરફારો થશે તેની વાત અહીંયા કવિએ માત્ર કલ્પનાઓની હારમાળાથી આપણને સમજાવી છે કે ભાઈ વરસાદ આવ ચોમાસું આવશે, વરસાદ પડશે તો એ સમયે આપણા આસપાસ પ્રકૃતિમાં અને આપણી આસપાસ કેવા કેવા ફેરફારો થશે તે માત્ર કવિએ કલ્પનાઓ જ કરી છે અને કલ્પનાઓની હારમાળાથી કવિએ આપણને સમજાવ્યું છે। ચોમાસાની જે શરૂઆત છે જંગલમાંથી મેદાનમાં, મેદાન પછી મકાનમાં અને પાનમાં થતાં થતાં આપણા અંતર મન સુધી કઈ રીતે આવે છે તેનું સરસ કવિએ અહીંયા વર્ણન કર્યું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા કાવ્યનું ગાન કરીશું બરાબર, અને એ પછી આપણે આ કાવ્યની સમજૂતી પણ મેળવીશું। ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, વાડે પરે સૂતેલી સગરેલી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં, વાડ પરે સૂતેલી સગડેલી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધ મારી હેઠું, ઊંચેથી આરે પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધ મારી હેઠું, પિંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધાર ધાર બેઠું, પિંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધાર ધાર બેઠું, કાલ સુધી રહેતા તા આપણને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, કાલ સુધી રહેતા તા આપણને કાલથી તો રહેશ વાછંટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય ને વેધી દળતા ગામને, આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય ને વેધી દળદળતા ગામને, તમને એ થાય ચાલ તો થઈ જાવું અને ઝાડ તરે ગહે ગુરે પાનમાં, તમને એ થાય ચાલ ટહુકો થઈ જાવું અને ઝાડ તળે ગહે ગુરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. કાવ્યનું ગાન કર્યા પછી અહીંયા હવે આપણે કાવ્યની સમજૂતી મેળવવાની છે. તો અહીંયા જે આપણું કાવ્ય છે, સરસ મજાનું ચોમાસું આવે ને કેવા કેવા પ્રકૃતિમાં ને આપણી આજુબાજુ પરિવર્તનો થતા હોય છે, કેવા કેવા ફેરફારો થતા હોય છે તેનું સરસ મજાનું અહીંયા વર્ણન કરેલું છે. તો સૌથી પહેલાં જે કાવ્યની અંદર શરૂઆત જે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, રાન એટલે જંગલ અને ગાજે છે એટલે વરસાદની જે ગાજવીજ સાથે, વીજળીના ગાજવીજ સાથે જે વરસાદની શરૂઆત થાય છે તે. તો અહીંયા કવિ કહે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાન, રાનમાં એટલે કહે છે કે જંગલમાં ક્યાંક કોઈ જગ્યાએ ચોમાસાની ગાજવીજ સાથે શરૂઆત થઈ છે, એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થઈ રહી છે એટલે કે વરસાદની હવે શરૂઆત થઈ રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી પછી લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે વરસાદ આવે તો ઠંડક થાય અને વાતાવરણ અને પ્રકૃતિમાં ઘણા બધા ફેરફારો થઈ જતા હોય છે. ઘાસ પૃથ્વી પર નવું ઘાસ ઉગી નીકળતું હોય છે, નવા નવા ફૂલો ઉગી નીકળતા હોય છે, પ્રકૃતિની સુંદરતા કંઈક અલગ જ આપણને એ ઋતુ દરમિયાન લાગતી હોય છે. એટલે કવિ કહે છે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે એટલે કે ચોમાસાની શરૂઆત થઈ રહી છે. વાડ પરે સૂતેલી સઘળેલી લાશ હવે નીતરતી થશે મેદાનમાં, અને હવે જે વાડ ઉપર જે વેલા થાય છે એ વેલા પરથી સઘળી હરિયાળી એટલે કે ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. કવિ કહે છે કે જ્યારે વરસાદ પડે છે, જ્યારે વરસાદની શરૂઆત થાય છે તો તમે ત્યારે જો વાડ પર સૂતેલી લીલાશ એટલે કે જે થોરની ને એની જે વાડ છે એની ઉપર નવા નવા વેલાઓ ઉગી નીકળતા હોય છે, અને એ વેલાઓ પર જ્યારે વરસાદના પાણીના ટીપા પડે છે ત્યારે એ વરસાદના પાણીના ટીપા એની ઉપરથી નીચે ફેલાઈ જાય છે. નીચે વાડ ઉપર જે વેલા હોય છે એની ઉપરથી પાણી નીચે જમીન ઉપર આવે છે અને ચોમા આવતાની સાથે જ એ મેદાનમાં એટલે કે ધરતી ઉપર વહેતું હોય છે. એટલે કહે છે કે વાડ ઉપર વેલા, તે વાડ પર જે વેલા, જે સઘળી લીલાશ છે વાડ ઉપર, જે વરસાદ આવવાના કારણે નવા વેલાઓ ઉગી નીકળ્યા છે અને વરસાદ જ્યારે એની ઉપર પડે છે તો એનું પાણી વેલા પરથી નીચે આવે છે અને એ રેલાઈને મેદાન તરફ જઈ રહ્યું છે. એટલે કે વાડ ઉપર તમને સઘળી લીલાશ છવાઈ જાય છે. થોર હોય તો થોર લીલા થઈ જતા હોય છે, વાડ ઉપર થોર ઉપર નવા નવા વેલાઓ ઉગી નીકળતા હોય છે, સરસ મજાના રંગબેરંગી ફૂલોવાળા વેલાઓ ઉગી નીકળતા હોય છે, અને તમે ચોમાસું આવે ત્યારે જો જૂના જોયા હોય એવા વેલાઓ ત્યાં આપણે જોતા હોઈએ છીએ. એટલે કહે છે કે ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક કંઈક જંગલની અંદર ગાજવીજ થઈ રહી છે એટલે કે ચોમાસાની વરસાદની શરૂઆત થઈ રહી છે. પછી છે
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। ચોમાસાની વરસાદની શરૂઆત થાય છે એટલે ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। આકાશ વાદળોથી ઘેરાઈ ગયું છે અને એ ચોમાસાની શરૂઆત થતાં સરતું આકાશ હવે એટલે કે વાદળોથી આકાશ વાદળોથી ઘેરાઈ ગયેલું છે અને વરસાદની શરૂઆત થતાં હવે મોટી ધારાઓ રૂપે એ ક્યાં નીચે ઉતરે છે। વરસાદની શરૂઆત થાય છે, જ્યારે ચોમાસાની શરૂઆત થાય ત્યારે આકાશમાં વાદળા બંધાવાની શરૂઆત થાય છે, આકાશની અંદર ગાજવીજ થાય છે, વીજળીના ચમકારા થતા હોય છે અને વરસાદની શરૂઆત થાય છે અને મોટી મોટી ધારાઓ પાણીના સ્વરૂપે એ વરસાદ નીચે ઉતરશે છે અને વરસાદથી ભીંજાયેલા એટલે કે ધોધમાર એટલું એટલે કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ ધરતી ઉપર પડે છે। ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું। અને જ્યારે વરસાદ નીચે પડે છે ત્યારે વરસાદથી જે ભીંજાયેલા પવન છે, જે વાયરાઓ જે છે, એ જ્યારે વરસાદ ક્યાંક પડે વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે જોવું, જ્યારે વરસાદ ક્યાંક પડ્યો હશે ને અને એ સમયે જે પવન આવે છે ને ઠંડો પવન આવતો હોય છે, એ પવન કેવો હોય છે? ઉનાળામાં ગરમીનો પવન તો લૂ સાથે આવે, ગરમ પવન, પણ જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય ને ક્યાંક વરસાદ પડ્યો હોય અને એ પછી જે પવન આવે એ પવન ઠંડકવાળો પવન હોય છે, ઠંડો પવન હોય છે। એટલે કવિ કહે છે કે વરસાદથી ભીંજાયેલા પવન અને એ જાણે કે એ વાયરાઓ આપણને સંદેશો આપતા હોય કે સંદેશોને વહેતો કરતા હોય છે કે હવે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠી ગયું છે। એટલે કે જે પવનમાં ઠંડક આવે છે અને એ આપણને સંદેશો આપે છે કે હવે તો ધોધમાર એટલે કે પુષ્કળ પ્રમાણમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ધોધમાર ધારાઓ સાથે હવે ચોમાસું બેઠી ગયું છે એટલે કે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે। કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં। કવિ કહે છે કે કાલ સુધી આપણે જે ઘરમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંટો ફેલાઈ ગઈ છે। વાછંટ એટલે કે પવનની ગતિ સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ જે વરસાદના ઉડતા જે છાંટા હોય છે એને વાછંટ કહેવામાં આવે છે, કે જે આપણે બારીમાંથી ને એમાંથી આપણને વાછંટ આવતી હોય છે। તો કહે છે કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા હવે એ મકાનની અંદર આપણી સાથે વરસાદની જે વાછટ છે એ વાછટ પણ આપણી સાથે મકાનમાં રહેવાની છે, કે કાલ સુધી આપણે જે મકાનમાં એકલા જ રહેતા હતા ત્યાં હવે આપણી સાથે વરસાદની વાછટો પણ રહેવાની છે। વરસાદ આવે એટલે આપણા ઘરમાં છાંટા પડતા હોય છે બારીમાંથી ને એમાંથી, જેને આપણે ફોરી કહીએ કે ભાઈ વાછટ આવે છે એમ કહીએ છીએ, એટલે કે એ જે વાછટ જે આવતી હોય છે। તો કહે છે કાલ સુધી આપણે બધા એકલા મકાનમાં રહેતા હતા અને હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે, ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે, ત્યારે હવે આપણી સાથે આપણા મકાનની અંદર વાછટ પણ આપણી સાથે રહેવાની છે। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક કોઈક જંગલની અંદર ચોમાસાની શરૂઆત ગાજવીજ સાથે થઈ રહી છે। આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે જેવો વરસાદ આવે એટલે આપણે આનંદિત થઈ ગયા, કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમીથી આપણે એટલા બધા અકળાઈ ગયેલા હોઈએ છીએ અને જ્યારે વરસાદની શરૂઆત થાય છે અને જેવો વરસાદ પડે એટલે વરસતા વરસાદમાં આપણને જે આનંદ થાય છે, જે ખુશી આપણને થાય છે, એવી જ ખુશી વાદળને પણ થાય છે, એવી જ ખુશી ઝરણાને પણ થાય છે અને એવી જ ખુશી ઘાસને પણ થાય છે। કારણ શું? વરસાદ આવે એટલે આપણે આનંદિત થઈ જાય છે, કારણ કે આપણને ગરમીથી રાહત મળે છે, વાદળ પણ મન ભરીને વરસે છે, ઝરણાનું જે પાણી છે એ ઝરણા ઉપરથી ધોધમાર સ્વરૂપે નીચે પડે છે,
અને ઘાસને આનંદ થાય છે. શા માટે? કારણ કે જમીન પર નવું નવું ઘાસ ઉગી નીકળે છે. એટલે કહે છે કે જ્યારે વરસાદ પડે છે અને વરસાદની જ્યારે શરૂઆત થાય છે ત્યારે વરસતા વરસાદને જોઈને આપણે જેટલા આનંદિત થઈ જઈએ છીએ, આપણને જેટલો આનંદ થાય છે એટલો આનંદ વાદળને પણ થાય છે, એટલો જ આનંદ જે પાણીથી વહેતું જે ઝરણા છે એ ઝરણાને પણ થાય છે, અને એટલો જ આનંદ જે ઘાસ છે એ ઘાસને પણ થાય છે, કારણ કે એને પણ નવું જીવન મળે છે. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને. નેવે એટલે કે જેને નેવું એટલે કે છાપરાના છેડાના ઉપરના જે નળિયા જેમાંથી પાણી બહાર પડે છે. આપણે પતરાનું મકાન હોય કે નળિયાવાળું હોય તો અહીંયા બાંધનો જે ભાગ હોય છે ત્યાંથી નેવા નીચે પડતા હોય છે, એને નેવા નેવું કહેવામાં આવે છે. દળદળવું એટલે કે પાણી પડવાનો જે અવાજ આવે છે એને દળદળ એવું કહેવામાં આવે છે. તો કે આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને. અને જ્યારે વરસાદ પડવાની આવી જ્યારે ઘટના બને છે અને વરસાદ પડવાથી ડુંગરને જે આનંદ થાય છે તે જ આનંદ ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે. વરસાદ પડે ડુંગર ઉપર પર્વત ઉપર જ વરસાદ પડે તો પર્વત ઉપર પાણી ત્યાંનું ત્યાં જ રહે છે? ના, તો ડુંગર ઉપર પર્વત ઉપર જ્યારે વરસાદ પડે છે તો એ દળદળ દળદળ કરતું છેક નીચે આવે છે. અને એવી જ રીતે જ્યારે વરસાદ પડે છે જ્યારે આપણે નળિયાનું કે પતરાવાળું જ્યારે મકાન હોય છે ત્યારે આપણા મકાનના નેવા ઉપર નેવા સ્વરૂપે પાણી નીચે પડે છે અને એ બહાર ગામ તરફ વહેતું હોય છે. એટલે કહે છે કે વરસાદ પડવાની ઘટનાથી ડુંગરને જે આનંદ થાય છે, વરસાદના કારણે પર્વત પણ પાણી પાણી થઈ જાય છે, પર્વત ઉપર જ્યારે વરસાદનું પાણી પડે છે ત્યારે દળદળ દળદળ સ્વરૂપે નીચે પડે છે, અને એવી જ રીતે જ્યારે આપણા મકાન ઉપર પાણી પડે છે ત્યારે નેવાના સ્વરૂપે એ પાણી ગામ તરફ ગામની બહાર તરફ જઈ રહેતું હોય છે અને એનાથી આખા ગામને એનો આનંદ થાય છે. તમને એ થાય ચાલ તહકો થઈ જાઓ અને ઝાડ તળે ગહેકો રે પાનમાં, કવિ શું કહે છે. અને જ્યારે વરસાદથી તરબળ થયેલું આપણું જે મન જે છે, વરસાદ આવે એટલે આપણને ઘણો જ આનંદ થાય. તો કહે છે કે વરસાદથી તરબળ થયેલા તમને એટલે કે આપણને એવું થાય કે ચાલ હું મૂળનો તવકો થઈ જાઉં અને ઝાડ નીચેના પાંદડામાં ગહેકી ઉઠું. ગહેકવું એટલે આનંદમાં મસ્તીમાં આવીને પંખીનું જે જોરથી બોલવું તે, અને ટહકવું એટલે કે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખી જે બોલે છે તે. જ્યારે વરસાદ પડે ત્યારે આપણને એવું થઈ જાય, જો ચોમાસાની શરૂઆત થાય એટલે મોર પોતે પોતાના મધુર ટહુકાઓથી જાણે કે વરસાદને આમંત્રણ આપતો હોય અને આપણને સંદેશો આપતો હોય કે હવે વરસાદ ચોમાસું આવી રહ્યું છે. ત્યારે વરસાદની શરૂઆત થાય ત્યારે મોર પોતાના પાંખોને પંખને ફેલાવીને પોતે મસ્તીમાં આવીને નાચતો હોય છે. એટલે કહે છે કે આપણને પણ એવું થઈ જાય કે ચલો કે હું મોરનો ટહુકો થઈ જાઉં. મોર જે આનંદ નાચીને આનંદ ખુશી વ્યક્ત કરે છે ને કોઈ ઝાડ નીચે જઈને એના પાંદડામાં ગહેકી ઉઠું એટલે કે આનંદથી પોતાની મસ્તીમાં જોરથી હું બોલવા લાગું. મોર વરસાદ પડે એટલે તમે જોજો મોરનો મધુર ટહુકો સંભળાતો હોય છે આપણને. પક્ષીઓ પોતે ટહુકો થઈ જાઉં એટલે કહે છે કે પક્ષી બીજા પક્ષીને સંદેશો આપવા માટે પંખીનું એ પ્રકારનું બોલવું જેને ટહુકું ટહુકું કહેવામાં આવે છે. એટલે કહે છે કે આપણને પણ એવું થઈ જાય કે હું કદાચ પંખી હોય કે હું મોરનો ટહુકો બની જાઉં અને કોઈ ઝાડ તળે જઈને હું પણ મારી મસ્તીમાં નાચું. અને આ વરસાદનું જે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, વરસાદ આવી રહ્યો છે, એમાં પોતે પોતે આનંદ માણે છે. તો ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ સાથે શરૂઆત થઈ રહી છે. તો અહીંયા જે આપણું આ કાવ્ય સરસ મજાનું કાવ્ય છે એ કાવ્ય પૂરું થાય છે. વરસાદ આવતા પ્રકૃતિ અને માણસમાં જે ફેરફારો થતા હોય છે એનું અહીંયા કવિએ સરસ મજાનું નિરૂપણ કરેલું છે. તો હવે આપણે એની શબ્દ સમજૂતી જોઈશું કે રાન એટલે જંગલ, ધોધમાર એટલે પુષ્કળ મોટી ધારાઓમાં, વાંચંટ એટલે પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યા. ઘટના એટલે બનાવ.
દડદડવું એટલે પાણી પડવાનો અવાજ, નેવું છાપરાના છેડા પર નાનોળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે, ગહેકવું એટલે આનંદથી મસ્તીમાં આવી પંખીનું જોર જોરથી બોલવું, અને ટહકવું એટલે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા માટે પંખી બોલે છે તેમ. અભ્યાસ: નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર લખવાનો છે. તો પહેલું છે કે આકાશ હવે ઉતરશે, એ શબ્દનો અર્થ શું થાય છે? તો એમ એ શબ્દનો અર્થ થાય છે કે હવે વરસાદ વરસશે, એટલે કે વરસાદની શરૂઆત થઈ રહી છે. ખ. પ્રશ્ન બે: વાંચનની સી અસર થશે. તો વાંચનની સી અસર થાય છે? તો વસ્તુઓ ભીંજાશે જ્યારે ઘરની અંદર વરસાદની જે વાછટના છાતા આવે છે બારીમાંથી ને એમાંથી, ત્યારે આપણા ઘરની જે વસ્તુઓ હોય છે એ વસ્તુઓ પણ શું થતી હોય છે? ભીંજાતી હોય છે, એ પણ પલળતી હોય છે. ત્રણ: વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? તો કોને છે? મોરને. કારણ કે વરસાદ જેવી, વરસાદનું જેવી શરૂઆત થાય કે તરત જ મોર પોતાના મધુર ટવકાઓથી એનું સ્વાગત કરે છે. ચાર: લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? તો વરસાદના. બંને ઓપ્શન અહીંયા એક સરખા જ આપેલા છે. પ્રશ્ન બે: નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે લીલાશ ક્યાં સૂતેલી છે? તો લીલાશ ક્યાં સૂતેલી છે? વાડ પર. પ્રશ્ન બે: ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? તો ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણા, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. કે જ્યારે ધોધમાર વરસાદ વરસતો હશે ત્યારે આપણી સાથે વાદળ પણ હશે, ઝરણા પણ હશે, ઘાસ પણ હશે, ડુંગર હશે અને આખું ગામ આપણી સાથે રહેશે. પ્રશ્ન તો વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગેકવાનું મન થાય છે? તો વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. પ્રશ્ન ચાર: રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? તો રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. હવે અહીંયા અભ્યાસ પૂરો થાય છે ને સ્વાધ્યાય આવે છે. નીચેના પ્રશ્નોના વિચારીને તમારે ઉત્તર આપવાના છે કે વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દમાં લખો. તો સ્વાભાવિક છે, જ્યારે વરસાદની શરૂઆત થાય તો વરસાદ જ્યારે આવે ત્યારે આપણને ઘરમાં પુરાઈ રહેવાનું તો ન જ ગમે, અને એ જ્યારે શરૂઆતનો વરસાદ હોય ત્યારે તો આપણને ઘરમાં રહેવાનું મન થાય જ નહીં. બધા જ બાળકો તો ઘરની બહાર દોડી જતા હોય છે, અને વરસાદની જે ઝાધારાઓ છે, જે વરસાદ પડતો હોય છે એને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે અને આનંદ માણે છે. પાણીમાં છબછબિયા કરવાની મજા પડે છે, પાણીમાં પોતે કાગળની હોડી બનાવીને એને તરતી પણ મૂકતા હોય છે, અને આવરે વરસાદ ઢીબર્યો વરસાદ એવા ગીતો ગાઈને વરસાદને આવકારતા પણ હોય છે. અને વરસાદમાં ભીંજાવાના કારણે આપણને ઘણો જ આનંદ મળે છે, કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમી પડ્યા પછી વરસાદની અંદર આપણને પલળવાનો અનેરો આનંદ આપણે માણતા હોઈએ છીએ. પ્રશ્ન બે: ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? તો ચોમાસા પહેલાંનો જે ઉકળાટ, જે ગરમી હોય છે એ વરસાદ આવતા તરત જ સમી જતો હોય છે, એટલે કે જે ગરમી છે, જે ઉકળાટ છે એ ઠંડકમાં પરિવર્તિત થઈ જતી હોય છે. ઠંડો પવન આવે છે, પશુ પંખી અને લોકોમાં એક જાતનો આનંદ છવાઈ જતો હોય છે, મોર પોતે આનંદથી નાચી ઉઠે છે, દેડકા પોતે ડ્રાઉન ડ્રાઉન અવાજ કરે છે. આમ દેડકા ન દેખાય પણ ચોમાસાની શરૂઆત થાય એટલે તમને અઢળક દેડકાઓ જોવા મળે. પછી માટીની જે સુગંધ છે એ ચારેય બાજુ ફેલાઈ જતી હોય છે, સરસ મજાની સુગંધ માટીની આવતી હોય છે. ખેડૂતો પોતાના હળ અને બળદને લઈને ખેતરે જાય છે, ખેતરોને ખેડે છે. નળી, નદી, નાળા, કૂવા, સરોવર અને તળાવમાં નવા પાણીની શરૂઆત થાય છે, નદી ઝરણાની અંદર નવા પાણી આવે છે.
પ્રશ્ન ત્રણ. મોટે ભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે? તો મોટાભાગે ચોમાસાની અંદર મોર ટવકા કરે છે, ડેકા રાઉન્ડ રાઉન્ડ કરે છે અને તમરાનો તીણો અવાજ આપણને સાંભળવા મળે છે. પ્રશ્ન ચાર નથી કરવાનો, બરાબર. પ્રશ્ન બે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. રાન એટલે જંગલ અથવા તો અરણ્ય. સંદેશો એટલે કે ખબર અથવા તો સમાચાર. વાદળ મેઘ જળધર. પછી ડુંગર. ડુંગર એટલે પર્વત અથવા તો પહાડ. પાન પર્ણ પાંદડું. આકાશ નભ આભ વ્યોમ. પ્રશ્ન ત્રણ સૂચવ્યા મુજબ કરો. એ નથી લખવાનો. એની અંદર જે પ્રશ્ન બે છે કે આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી જે શબ્દો બને છે, વા વાદળ શબ્દમાંથી વા વાદ વાળ દળ દવા એવા બીજા આવા બીજો શબ્દ છે મકાન. હવે મકાન શબ્દ પરથી તમારે આવા શબ્દ પ્રમાણ બનાવવાના છે અને તમારે કક્કાવાળી પ્રમાણે પણ ગોઠવવાના છે. હવે મકાન શબ્દ છે એમાંથી કાન બને, કાનમ બને, નમ બને, મન બને, પછી કામ શબ્દ પણ બને છે અને આ જે શબ્દો છે એને તમારે કક્કાવાળી પ્રમાણે અહીંયા ગોઠવવાના છે. આ શબ્દો પરથી વાક્યો બનાવવાના નથી. તો અહીંયા આપણું જે આ કાવ્ય છે એ કાવ્ય પૂર્ણ થઈ જાય છે. તમને જે ગુજરાતીનો ચોપડો બનાવ્યો છે એની અંદર તમારે આજની તારીખ, કાવ્યનું નામ, કવિનું નામ અને પછી તમારે શબ્દ સમજૂતી અને અભ્યાસ તમારે લખવાનો છે. આ તમારું ગૃહ કાર્ય છે, બરાબર. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં મળીશું.